यही संकल्प हमारा, यही संकल्प हमारा, देवता बने बने यह धरती सर्व संकल्प हमारा। विचार क्रांति अभियान इसी को कहते युग निर्माण, यही संकल्प हमारा, यही संकल्प हमारा। नवयुग निर्माणी ऋषि चिंतन चैनलमां आप सौनું હાર્દિક સ્વાગત છે। યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું। મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘ દ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે, જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે। તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન અંશદાન જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે। તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજનો વિષય છે જીવનમાં નિર્ભીકતા જરૂરી છે। ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં દેવી શક્તિઓનું વર્ણન કરતા નિર્ભયતાને સૌથી પહેલું સ્થાન આપ્યું છે। તેનું પાછળનું તાત્પર્ય એ છે કે અભય વગરે બીજી સંપત્તિઓ મળવી અશક્ય છે, કારણ કે નિર્ભયતા જ એવી શક્તિ છે કે જે મનુષ્યના આત્મબળને વધારે છે। જે મનુષ્ય પોતાને શરીર ભાવથી ઉચ્ચે ઉઠાવે છે, આત્મબળ તથા નિર્ભરતાનું અમૃતપાન કરે છે, તે પોતાને અજર અમર માને છે। જો કદાચ કોઈ રોગ થાય તો તે એમ માને છે કે શરીર ક્ષીણ થવાથી મને કોઈ નુકસાન થવાનું નથી, ચૂડી થઈ જાય તો તે રડતો નથી, મકાનમાં આગ લાગી જાય તો બૂમો પાડતો નથી, વેપારમાં ખોટ આવે તો તે ચિંતા કરતો નથી, મુશ્કેલીઓને હસતે હસતે સહન કરે છે, આર્થિક લાભ માટે તે જૂઠ છળકપટ તથા બેઈમાની નથી કરતો। એનું કારણ એ છે કે કાંઈક જતું રહે તો એમાં તે હાનિ માનતો નથી અને કાંઈક મરી જાય તો એને લાભ માનતો નથી। સાર એ છે કે જે વ્યક્તિ આત્માની અમરતાનો વિચાર કરે છે
તે સંસારિક ભયથી મુક્ત થઈ જાય છે. ડાકો એને ડરાવી શકતો નથી, બળવાન અને ભયભીત કરી શકતો નથી. એનું શરીર અને મન સ્વસ્થ રહે છે. તેથી આપણે પણ એ જ માર્ગનું અનુકરણ કરીને પોતાના જીવનને સુખી બનાવવું જોઈએ. નિર્ભયતા જીવન વિકાસનું એક આવશ્યક અંગ છે. અખંડ જ્યોતિ મે 1959 પેજ 20 અને 22. જય ગુરુદેવ, જય ગુરુદેવ.